નમસ્કાર, મારું નામ છે ઉર્મી દેસાઈ અને હું નવસારી ગુજરાતથી છું અને આપણા આ કુકપેડ ગુજરાતીની એક સભ્ય છું. સૌ પ્રથમ તો કુકપેડ અને દિશા મેમ, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મને આજે આ તક આપી કે એક હાઉસવાઈફ, એક ગૃહિણી અને એક વર્કિંગ લેડી આ બધાનું કોમ્બિનેશન કરીને હું અત્યારે લોકડાઉનમાં કેવી રીતે બેલેન્સ કરું છું, તો તમારા સૌનો આભાર. સૌ પ્રથમ તો લોકડાઉનમાં, ખરેખર તો હું લોકડાઉનને ધન્યવાદ કહું છું કે મને લોકડાઉનને લીધે કુકપેડમાં ઘણી બધી રેસિપીઝ પોસ્ટ કરવાનો ટાઈમ મળ્યો, પ્લસ મને ઘણી બધી રેસિપીઝ બનાવવાનો ટાઈમ મળ્યો. હું કુકપેડ જોઈન કર્યાને મને 6 મહિના થયા છે, પણ એકદમ વર્કિંગ, એક્ટિવ વર્કિંગ મેમ્બર તરીકે હું આ માર્ચ મહિનાથી જ થઈ છું. અને માર્ચ મહિનાથી અત્યાર સુધીમાં મેં લગભગ 150 રેસિપીઝ પોસ્ટ કરી છે. એની પહેલાં તમે ફક્ત 3 મહિનામાં 2 જ રેસીપી પોસ્ટ કરી હતી. તો મને આ ટાઈમમાં ઘણી બધી રેસિપીઝ જાણવાનો, બનાવવાનો અને મારા ઘરના સભ્યોને ખવડાવવાનો સમય મળ્યો છે. એ ઉપરાંત મેં ઘણી બધી કન્ટેસ્ટ, રેસીપી કન્ટેસ્ટમાં ભાગ પણ લીધો છે અને લોકડાઉન ડિનર એમાં મારી વાનગી ચીઝ બટર પનીર મસાલાને 3rd પ્રાઇઝ પણ મળ્યું છે. અગેઇન થેન્ક યુ વેરી મચ કુકપેડ ટીમ કે મારો આમાં તમે નંબર આવ્યો છે. સવારે ઉઠીને ઘરનું કામ કરવાનું, પ્લસ આઈ એમ અ ટીચર, હું એક શાળામાં ટીચર છું ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં. તો અત્યારે બાળકોને ઘરે ભણાવવા માટેના વિડીયોઝ અમારે બનાવવાના હોય છે, તો એ વર્ક પણ હું કરું છું, એ લોકોને લખવાનું વર્ક પણ આપું છું. મારા પોતાના પણ 2 બાળકો છે, તો એ લોકોને પણ હું ભણાવું છું, એ લોકોને પણ હું લખાવું છું. એટલે આ બધું જ મેનેજ કરવાનું થોડું ઘણું તો અઘરું છે, પણ કુકપેડથી મને ઘણું ઇઝી લાગ્યું છે કે હું શાળામાં જ્યારે જોબ કરતી હતી સ્કૂલમાં, એ ટાઈમમાં પણ મેં કદાચ આટલો ટાઈમ આપીને રેસીપીઝ નથી બનાવી જેટલી રેસીપીઝ મેં લોકડાઉનમાં બનાવી છે. અને ખરેખર લોકડાઉનથી મને ઘણી બધી રેસીપીઝ બનાવવાનો સમય મળ્યો છે. એના માટે અગેન કુકપેડ આપનો ઘણો ઘણો આભાર, અને કુકપેડ મેમ્બર્સ તમારો પણ ઘણો ઘણો આભાર કે તમે મને મારી રેસીપીઝ માટે બહુ જ ગુડ ઇવનિંગ કુકપેડ ટીમ. મારું નામ સંતોષ વ્યાસ છે. કુકપેડ પર હું ફેબ્રુઆરી 2020થી એક્ટિવેટ છું, બટ સિરિયસલી મેં ત્યારે લીધું જ્યારે લોકડાઉન થઈ ગયું, બિકોઝ અર્લિયર જેમ કે હું જોબ કરતી હતી એઝ એન એચઆર મેનેજર એક ફર્મમાં, બટ ત્યારે હું મારા પેશનને જસ્ટિફાઈ નહોતી કરી શકતી બિકોઝ જોબનું જે ડ્યુરેશન હોય છે. એટલા માટે જોબ લેફ્ટ કરીને અત્યારે હું ઘરેથી જ કામ કરું છું એઝ એન એચઆર મેનેજર જ, બટ થોડુંક ડિફરન્ટ છે. કુકપેડ થ્રુ મને એ જાણવા મળ્યું છે કે કોઈ પણ વસ્તુનું સબસ્ટિટ્યુશન કઈ રીતે શોધી લેવું, કારણ કે લોકડાઉન દરમિયાન આપણને બધાને જે પ્રોબ્લેમ્સ ફેસ કરવા પડ્યા હતા, કે જેમ કે બજાર બંધ હતું અને કોઈ પણ વસ્તુ અવેલેબલ નહોતી, તો મેં એક ઇનોવેશન એ કર્યું હતું જે મને કોઈની ટીપ પરથી જ આઈડિયા આવ્યો હતો કે કોથમીર વગર લીલી ચટણી કઈ રીતે બનાવાય, કારણ કે એના વગર કોઈ બી સ્નેક્સ કે કંઈ બી આપણે બનાવીએ છીએ તો એ નથી બની શકતું. તો કુકપેડ ટીમની હું એટલા માટે બી એક કહેવાય ને કે આભારી રહીશ કે આટલા બધા ફ્રેન્ડ્સ મને એમાં મળ્યા જેમની જોડે એટલા બધા યુનિક આઈડિયાઝ છે કે એમાંથી બી આપણે ઘણી બધી રેસીપી જાતે બી ક્રિએટ કરી શકીએ છીએ એમાં કંઈક ઇનોવેશન નાખીને. કુકપેડના મેમ્બર્સ જેટલા પણ છે, ગુજરાતી પ્લેટફોર્મના હોય કે ઇંગ્લિશ પ્લેટફોર્મના હોય, એ બધાની જે રેસીપીઝ વાંચ્યા પછી તમને એમ થાય છે કે કેટલું બધું શીખવાનું હજુ બી બાકી છે. લોકડાઉન દરમિયાન મારી ઘણી બધી હેલ્પ કુકપેડ તરફથી થઈ છે, અને એનું જે એક કોન્ટેસ્ટ હતું લોકડાઉન ડિનર રેસીપીઝ, એમાં મેં 2nd પોઝિશન સિક્યોર કરી હતી. એના માટે બી હું ખૂબ ખૂબ આભારી છું. અત્યારે બી હું કુકપેડ પર એક્ટિવેટ છું અને આઈ હોપ કે બધા મારી રેસીપીઝ પણ ફોલો કરે છે, કમેન્ટ્સ બી કરતા હોય છે. તો થેન્ક યુ કુકપેડ ટીમ, અને આગળ પણ હું આમની સાથે એ રીતે જોડાઈ રહીશ. થેન્ક યુ સો મચ.